नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ. આજ રોજ 26મી જૂન એટલે કે ડ્રગ અબ્યુઝ ડે, આંતરરાષ્ટ્રીય ડ્રગ અબ્યુઝ ડે તરીકે આને મનાવવામાં આવે છે. અને આજના ખાસ દિવસે વડોદરા શહેરની એક કૃપા ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં કૃપા ફાઉન્ડેશન દ્વારા એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ 26મી જૂન છે અને 26મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ અબ્યુઝ ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે જ્યારે યુવાનો દિવસે ને દિવસે વ્યસન તરફ આગળ વધી રહ્યા છે, વ્યસનની તરફ જ પોતાનો ઝુકાવ બતાવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર જો એક સ્ટુડન્ટ્સ માટે હબ કહેવાતું હોય તો લોકોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી બની જાય છે. અને તેનો જ એક ઉદ્દેશ્ય સાથે રાખીને કૃપા ફાઉન્ડેશન દ્વારા આજરોજ શહેરમાં એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં વ્યસન મુક્તિ માટે જનજાગૃતતા ફેલાવવાનો તેમનો આ પ્રયાસ હતો. 26 જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઇલિસિટ ડ્રગ ટ્રાફિકિંગ. કૃપા ફાઉન્ડેશન દ્વારા અમે આંતરરાષ્ટ્રીય વ્યસન મુક્તિ દિવસનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે દિવસે ને દિવસે યુવાનોમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે, અને સ્પેશિયલી બરોડા તથા ગુજરાતમાં એ કન્સર્નની વાત છે, કેમ કે બરોડા આપણું સ્ટુડન્ટ હબ છે અને ગુજરાત ઇન્ટરનેશનલ ડ્રગ ટ્રાફિકિંગ રૂટમાં પડતું હોવાના લીધે વ્યસનનું પ્રમાણ ખાલી દારૂ જ નહીં પણ અન્ય ડ્રગ્સનું પ્રમાણ પણ યુવાનોમાં વધી રહ્યું છે. આજે અમે UNODC દ્વારા જે થીમ આપવામાં આવ્યું છે, મોર નોલેજ ફોર મોર કેર, એના પર પ્રોગ્રામ કરી રહ્યા છે અને યુવાનોને મેસેજ આપવા માંગી રહ્યા છે કે આના વિશે પ્રિવેન્ટિવ એજ્યુકેશન, એટલે કે વ્યસનથી થતા અને તમામ પ્રકારના ડ્રગ્સથી થતા નુકસાન એ સાયન્ટિફિક જે એનું જ્ઞાન હોય તો આપણે આ વ્યસનથી દૂર રહી શકીએ. બીજી એ બાબત અમે જણાવવા માંગીએ છીએ કે વ્યસન એક બીમારી છે, એડિક્શન ઇઝ અ ડિઝીઝ એન્ડ ઇટ કેન બી ટ્રીટેડ. આપણા સમાજમાં હજી પણ વ્યસન છોડવા માટે સાયન્ટિફિક ટ્રીટમેન્ટ કે મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી, અને અમારો આગ્રહ એ છે કે જો આપ વ્યસનમાં સપડાઈ ગયા હોય તો એના માટે પ્રોપર કાઉન્સેલિંગ અને પ્રોપર ટ્રીટમેન્ટ અને રિહેબિલિટેશનમાં પોતે આગળ આવે કે આ ફેમિલીઝ એમને લઈને આવે.